हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल साइंस एजुकेशन। तो आज ना अपना वीडियो में आप चर्चा करवाना चाहिए एसिड और बेज नी धातु साथ प्रक्रिया के ते धातु साथ कई रीतना प्रक्रियाओ करे छे। तो आ समझवा माटे आपणे प्रवृत्ति करशुं કે જે પ્રવૃત્તિની માહિતી આપને સ્ક્રીન પર જોવા મળે છે। પ્રવૃત્તિની અંદર આપણે શું કરશું કે એક કસનળીની અંદર દાણાદાર ઝીંક લેવાનો છે અને તેની અંદર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ઉમેરો। ત્યારબાદ તેનું અવલોકન કરો। અવલોકનમાં આપણને પ્રથમ પ્રશ્ન પૂછેલો છે કે ઝીંકની સપાટીની આસપાસ શું જોવા મળે છે। તો એમાં આપણે એનો જવાબ એવો આપશું કે ભાઈ ઝીંકની સપાટીની આસપાસ વાયુના પરપોટા ઉદ્ભવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં એવો પૂછવામાં આવ્યો છે કે આ વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો, તો સાબુના દ્રાવણની અંદર પરપોટા ઉત્પન્ન થાય શા માટે? તો આપણે એનો જવાબ આપશું કે ઉત્પન્ન થતો વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે અને જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા વાયુમાં સાબુના દ્રાવણમાંથી પસાર કરતા પરપોટા ઉદ્ભવે છે। ત્યારબાદ એમાં પ્રશ્ન છે કે આ વાયુની નજીક સળગતી મીણબત્તી લઈ આવો અને શું થાય તેનું અવલોકન કરો। તો આપણે આગળ જોયું તે પ્રમાણે કે ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન વાયુ છે અને હાઇડ્રોજન વાયુ છે એ દહનશીલ હોય છે અને તે ધડાકા સાથે સળગી ઉઠે છે। ત્યારબાદ તમને કીધું છે કે ભાઈ અન્ય એસિડ સાથે આની પ્રક્રિયા કરો અને બધાના પરિણામો ચકાસો। તો આપણે અહીંયા જોઈએ કે ઝીંક છે એની કેની સાથે કરેલી છે, H2SO4 સાથે કરેલી હતી। બીજી આ ઝીંક ની કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, એસિટિક એસિડ સાથે અને નાઇટ્રિક એસિડ સાથે। તો પ્રથમમાં આપણે જોઈએ આની સંયોજકતા કેટલી છે, પ્લસ બી। એક હાઇડ્રોજન ની પ્લસ એક, તો બે ની કેટલી, પ્લસ બે। SO4 ની કેટલી હોય છે, માઇનસ બે। આ સંયોજકતાઓ ખાસ શીખવાની જરૂરિયાત છે અને તેની માહિતી આગળના મારા એક વિડીયોમાં રાસાયણિક સૂત્રો કઈ રીતે લખવા તેમાં આપને મળી જશે। હવે તમે જોઈ શકો છો કે બંનેની સંયોજકતા સમાન છે તો આપણે કોઈ ફેરફાર કરવો પડશે નહીં। અહીંયા લખવા જાણે યાદ રાખવાનું કે એક બાજુનું ધન અને બીજી બાજુનું ઋણ લેવાનું। તો અહીંયા ધન છે ZN, અહીંયા ઋણ કોણ છે SO4, બંને ભેગા કરીને લખી નાખો, વધ્યું કોણ ખાલી H2, તો વધતા શું આવી જશે, H2। સેમ અહીંયા પણ ઝીંક ની કેટલી હોય સંયોજકતા, પ્લસ બે। હાઇડ્રોજન ની કેટલી, પ્લસ એક। ક્લોરિન ની કેટલી, માઇનસ એક। બંને બાજુ સંયોજકતાઓ સમાન નથી, કેટલા વડે ગુણસવાને, બે વડે, તો સમાન થઈ જાય હવે। હાલો સંયોજકતાનું હવે કઈ આપણને કામ નથી। ઝીંક ધન, આમાંથી કેને લેવાનો, ઋણ, કોણ ઋણ છે, Cl, તો લખો બે, પેલે ધન ને પછી ઋણ, પણ Cl કેટલા છે, બે, બે બંનેને ગુણે એટલે Cl બે છે, તો અહીંયા બે લખવાનું। વત્તા કેટલા હાઇડ્રોજન વધ્યા, બે, તો આને આ સ્વરૂપે લખવાનું, H2 સ્વરૂપે। ઓકે, અહીંયા આપણે લખશું H2 મુક્ત થતો નથી, કે જે આપણે આજ ચેપ્ટરના આગલા ટોપિકમાં શીખશું કે શા માટે એસિટિક એસિડ સાથે H2 વાયુ મુક્ત થતો નથી। આમાં પણ H2 વાયુ મુક્ત થતો નથી, આ સમજવા જેવું છે કે કેમ। તો મિત્રો, અહીંયા વાપરેલો જે આપણો આ એસિડ છે નાઇટ્રિક એસિડ, એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા, ઓક્સિડેશન કરતા છે એ જનરલી બીજા પદાર્થનું શું કરતો હોય છે, રિડક્શન કરતો હોય, જ્યારે ઓક્સિડેશન કરતા પદાર્થ પોતાનું શું કરતો હોય, રિડક્શન કરતો હોય, એટલે કે એ ઓક્સિજન ગુમાવતો હોય છે। એટલા માટે ઉત્પન્ન થતો જે H2 વાયુ છે એનું રૂપાંતરી H2O માં કરી નાખે। માટે નાઇટ્રિક એસિડ સાથે કોઈ પણ ધાતુ પ્રક્રિયા કરે એટલે H2 મુક્ત થતો નથી। અમુક કન્ડિશનમાં જો કરવામાં આવે
तो घणामां H2 वायु मुक्त थाय छे। तो आ सिवाय बीजी एक जानकारी आपणे आपी देऊं तमने के बधी ज धातुओ छे ए जनरली एसिड साथे प्रक्रियाओ करती होय तो एमां H2 वायु उत्पन्न थाय एवुं नथी। जे धातुनी क्रियाशीलता सक्रियता हाइड्रोजन करता वधारे होय तेनी साथे जनरली एसिड छे हाइड्रोजन वायु उत्पन्न करती होय छे। तो आपणे माहिती मेळवी हती एसिडनी, हवे आपणे माहिती मेळवशुं बेजनी के बेज छे धातु साथे कई रीतना प्रक्रिया करे। तो तेना माटे पण आपणे एक प्रवृत्ति करशुं। एक कसनरी नी अंदर झिंक लईशुं, तेनी अंदर सोडियम हाइड्रोक्साइड नुं द्रावण लईशुं अने आपणे एनुं अवलोकन करशुं। तो प्रक्रिया कंईक आ रीतनी थशे। झिंक NaOH આપણે અહીંયા બે લેવા પડશે, આગળ શીખવ્યું છે તેમ ઉત્પન્ન થશે Na2 ZnO2 અને વત્તા H2Y। તો અહીંયા જે આ ઉત્પન્ન થયો છે એક જાતનો સંકીર્ણ છે અને તેનું નામ છે સોડિયમ ઝિંકેટ। ખાસ યાદ રાખજો સોડિયમ ઝિંકેટ। તો આ પ્રક્રિયામાં પણ તમે જોઈ શકો છો કે શું ઉત્પન્ન થાય છે, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તો આના ઉપરથી હું જો ટૂંકમાં કહું તો પેલી એસિડ ની વાત કરું તો એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન કરશે, ક્ષાર અને કયો વાયુ, હાઇડ્રોજન વાયુ। અને એ જ રીતના બેઝ પણ શું કરશે ધાતુ સાથે, ક્ષાર અને કયો વાયુ, હાઇડ્રોજન વાયુ। પણ બેઝમાં એક લિમિટ છે કે ભાઈ બધી જ ધાતુઓ સાથે આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી। જનરલી ઝિંક અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે આ પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। તો આજના આપણે આ ટોપિકમાં એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરી, આગળના ભાગમાં આપણે અન્ય રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું। સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।